છોકરા છોકરી ભાગવાના અસંખ્ય બનાવો બનતા હોય છે. આવો જ બનાવ એક દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં બન્યો હતો. કાંકરિયા ગામે છોકરો છોકરીને લઈને ભાગતા છોકરીવાળા પક્ષ તરફથી છોકરાના ઘરના એક મોટું નુકસાન પહોંચાડ્યું છે, જે ઘરની વેરવિખોર તોડી નાખ્યો છે. ઘરના પશુ પક્ષી પશુ અને એમને જે પાળેલી નાની મોટી વસ્તુ એમને પણ નુકસાન પહોંચાડ્યું છે, ઘર તોડી નાખ્યું છે. અને એક અત્યારે પણ એમને મોટી ધમકી આપી છે કે અત્યારે તમે સુધરી જાવ નહીં તો અમે મારી નાખીશું, મારી નાખવાની ધમકી આપી છે. એ ધમકીઓ તમને કેવી આપતા હતા આ લોકો? બાકીની ધમકી અમને મારી નાખવાની ધમકી આપે છે. બરાબર છે. અને જ્યારે સામેવાળી પાર્ટી તમે કેવી રીતે દામ દટી આપે છે? રાતના 12 વાગે ફરીવાર આવીએ છીએ એવું કે, અને ફરિયાદ કરવા ગયા ત્યારે DSP હોદા પૂછો ત્યાં સુધી અમને કઈ ફરક નહીં પડે. એવું કોણ બોલે છે? સુક્રમ કલા. કયા ગામના છે? દેવદી. જે સામે મારનાર પાર્ટી તમને એવું કહે છે કે DSP હોદી પહોંચો ત્યાં સુધી તમને નહીં થવા દે કશું, એવું કે છે? કઈ ફરક નહીં પડે એવું કે છે. અને અમારો હાથ લાગ વળગ છે એવું કે છે? એવું કે છે. ઓકે ઓકે, થેન્ક યુ. તમારું નામ શું ભાઈ? મથુરભાઈ. મથુરભાઈ કેવા ભાઈ? વેચતા. તમારી જાત શું છે? ગામનું. તમારા ગામનું નામ શું છે? કાકરિયા. હા, તો તમને આ શું થયું? તમારે છોકરો ભાગી ગયો, છોકરી લઈને મારા મારી તોડા તોડી કરી દીધી. હા, તમારું કઈ લઈ ગયા છે આ લોકો? હા, 2000 પૈસા અને એક મોબાઈલ અને. અમારા સંવાદદાતાએ રમેશ પરમારે આ ઘરની જાયજા લઈને મુલાકાત લઈને વાતચીત કરી તો આખા ઘરના જે પરિવારો છે એમનું કહેવું છે કે અમને મારઝૂડ કરવાની બહુ મોટી ધમકી આપી છે અને અમારા ઘરનું વેરવિખેર કરી નાખ્યું છે. દેવદી. તમારું મકાન તોડફોડ કરી નાખ્યું છે? તો તમે ત્યારે ક્યાં હતા? અમે પછી ભાગી ગયા, એકદમ આવી ગયા. એટલે મારના ડરથી તમે ભાગી ગયા? ઓકે, થેન્ક યુ. તમારું નામ શું છે ભાઈ? પ્રતાપ વેસ્તા. અમારા ગામનું નામ શું છે? નિનામણા હાકરિયા. હા, તમારે શું સમસ્યા થયા? મારે આ છોકરો છોકરી લઈને આવી ગયો છે. બરાબર. જ્યારે રિપોર્ટરે આખા ઘરનું જાયજા લઈને એક એક વ્યક્તિગત પૂરા પરિવારને પૂછવામાં આવ્યું ત્યારે કીધું કે અમારો છોકરો એક છોકરીને બાજુના ગામની છોકરીને ભગાડી ગયો હતો, પણ એ અમે કશું જાણતા નથી. પણ છોકરીવાળાએ આખો પક્ષે હમલો કર્યો અને હમલો કરીને છોકરાના ઘરને બહુ નુકસાન પહોંચાડ્યું. જ્યારે છોકરાના પરિવાર તરફથી પોલીસને જાણ કરવામાં આવી પણ પોલીસે પણ એમની કાંઈ કાર્યવાહી હાથ ના ધરી એવું ત્યારે પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે. કેટલા પૈસા લઈ ગયા? 20,000 પૈસા અને 100 કિલો રકમ. બરાબર છે, રકમ બી લઈ ગયા. ચાંદીના દાગીના કેટલા હતા? 16 લાખ છે. અને સોનાના દાગીના? સોનાના નથી. નથી. તો તમારા ઘરની અંદર શું શું બધું તોડફોડ કરી ગયા છે? આ બધું થાપડા ફોડ નાખ્યા, ઉતર તોડ નાખ્યા, બારીઓ લઈ ગયા. તમારું જે મકાન છે તો કેટલા પાટડા વાળું છે? 8. તો એમાં તમામ વસ્તુનું નુકસાન કરી ગયા? કચ્છું જ નથી. બરાબર. અને તમારા નળિયા જે વડા તોડી ગયા, નળિયા તોડી ગયા, પછી તમારું મકાઈ જે અનાજ છે એ લઈ ગયા છે, કપડાં લઈ ગયા, એવું બધું લઈ ગયા છે? બધું કપડાંથી, નળિયા તો એક નળિયું પણ હાજુ નહીં, કઈ જ નહીં. બરાબર. તો તમારું મોટે ભાગે તમામ વસ્તુ જે મિલકત હતી તમામ વસ્તુની અંદર બધું જે લઈ જવાનું લઈ ગયા છે અને તોડફોડ કરવાનું તોડફોડ કરી ગયા છે? કરી ગયા, એક કશું રાખ્યું નહીં. સારી મિલકત પૂરી. તમને મારકૂટ કરી છે? હા, કરી. પેલા સરતનને માર્યો છે? હા, માર્યો. થેન્ક યુ. તમારું નામ શું ભાઈ? સત્તનભાઈ પ્રતાપ ડામર. હા, કયા ગામના રહેવાસી છો? નિનામણા ખકરિયા. હા, તમારે સમસ્યા શું હતી? સમસ્યા અમારે, અમારો ભાઈ નાનો ખરો ને એ લગ્નમાં ગયો હતો અને લગ્નમાંથી હવે એ કારે રાત્રે ગયા એ અમને ખબર નથી. અચાનક આ લોકો આવ્યા, અવારમાં મારકૂટ કરી અને જે અમારો. તો તમે જેમ સાંભળ્યું એમ કે આખા પરિવારને નુકસાન પહોંચાડવામાં પૂરેપૂરો છોકરીવાળા પક્ષ તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે અને આખું ઘરની વેરવિખેરને આખા પરિવારને ઢોર માર મારવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા રમેશ પરમારે જાયજો લીધો ત્યારે આખા સ્થિતિની ખબર પડી કે આખા પરિવાર મહિલાઓ સહિત એમને મારકૂટ કરી અને ઘરની તોડફોડ કરી છે. શું દાહોદ જિલ્લા પોલીસ આ મામલાથી અજાણ છે કે શું? કેમ આવા ગરીબ પરિવાર સાથે વારંવાર આવું થતું હોય છે પણ પોલીસનો ચારો લેવા છતાં પણ અત્યારે કોઈ કહી શકે તેમ બહુ મુશ્કેલ છે. રમેશભાઈ હતા. હા,
પછી સુક્રમ ભાઈ હતા એમને વધારે માર્યું પેલા આવીને. હા, અને એક વ્યક્તિ બીજો હતો. હા, આપણે જે આ ઘરની આ બાજુ નરોદભાઈ સરપંચ, હા, એ લોકો આવીને બબાલ કરાવી. હા, બરાબર. પછી અહીંયા કોઈ હતો નહીં, આમાં અમારે 500 ગ્રામ ની ચાંદી ની શેરો લઈ ગયા છે એમને. અને આ તમારું જે ઘરનું તોડફોડ કરી ગયા, બરાબર, અત્યારે તમારે રહેવા એવી પોઝિશન નથી અને બધું તોડી નાખ્યું છે એવું ને? બરાબર છે, બરાબર છે. અને તમારા જે રૂપિયા 40,000 છે ને? હા, સર. તમારું નામ શું છે ભાઈ? સત્તુરભાઈ વેસ્તાભાઈ. જાત શું છે? ડામોર. હા, તમારા ગામનું નામ શું છે? નિનેમાના ખાકરિયા. હા, તમારે શું અદાવત થી આ બનાવ બન્યો છે? અમારા ભાઈનો છોકરો છોકરી લઈ આવેલો, એના માટે આ લોકો મારકુટ કર્યું બધું. અને જે મારનાર વ્યક્તિઓ કયા ગામના છે? દેવદી. બરાબર. આ માર મારનાર દેવદી ગામના રહેવાસી હોય એવું સામેનો પક્ષ આક્ષેપ કરી રહ્યો છે. જ્યારે એમને આજુબાજુમાં બોમ્બ લગાડી ત્યારે કોઈ બાજુવાળું પણ આવ્યું નથી, પણ એમને આખા પરિવારને ઢોળ માર મારી અને પરિવારને નુકસાન પહોંચાડી દેવા હોય એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. પછી આટલું તોડફોડ કરી ગયા અને આટલું નુકસાન કરી ગયા તો તમને અદાવત રાખીને ધમકી આપી ગયા છે કે કેવું છે? હા, અમને ધમકી મારકૂટ કરીને ધમકી આપી એટલે અમે ભાગી ગયા પછી ઘર છોડીને. હા, તો આ બધું ઘરનું તોડફોડ કરી નાખ્યું? તો આખો ઘરનું તોડફોડ પૂરું કરી નાખ્યું. હા હા હા, બરાબર છે. તો તમારું આ ઘર બધું તોડી નાખ્યું ને? હા, તોડી નાખ્યું. બરાબર. આ જે પતરા તૂટેલા છે અને આ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં નિનમા ગામે આ મોટી ઘટના ઘટી ત્યારે તંત્ર બિલકુલ અજાણ હોય તેવું લાગી રહ્યું છે. આ એમને જ્યારે અમારા રિપોર્ટર જાયજો લઈને વાતચીત કરી, જ્યારે આખા પરિવારમાં કહેવામાં આવ્યું કે એક અમારા છોકરાએ બાજુના ગામની છોકરી લઈને ગયા હતા, ત્યારે આવો સમગ્ર મામલો ઉપસાવી અને બાજુના ગામના લોકો આવીને અમારા ઘરની તોડફોડ કરી, તોડફોડ કરીને અમને આર્થિક રીતે બહુ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું. અને નુકસાન પહોંચાડ્યા પછી પણ એમને અત્યારે જે વસ્તુ ના ધરાવી શક્યા એ વસ્તુ અમને બહુ નુકસાન પહોંચાડી અને અમારા આખા કુટુંબને વેરવિખેર કરી નાખ્યું. એમને એવો પણ આક્ષેપ લગાડ્યો છે કે અમારા ઘરેથી ઘરેણા અને દાગીના અને ચોના ચાંદીના નાના મોટા એવા 500 ગ્રામ ચાંદી બતાવી રહ્યા છે અને એક તોલા જેવું સોનું બતાવી રહ્યા છે એવી અમારે ઘરેથી ગયું એવું પ્રાથમિક તપાસો મળ્યું છે. જ્યારે અમારા રિપોર્ટરે આખા ઘટનાની જાયજા લીધી ત્યારે જ ખબર પડી કે આ સામેના ગામવાળાએ જ આવીને આવી મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કેમેરા પર્સન કે સાથ પારસ રાઠોડ, હિન્દુસ્તાન કે આવાજ ન્યૂઝ. નમસ્કાર. નથી નથી, બરાબર, સારું, ઓકે. આ દાહોદ જિલ્લાની ઘટના છે અને ઘટના તમને જોતા લાવે છે. એક ગાડીએ નુકસાન પહોંચાડ્યું છે અને આખા પરિવારને પણ નુકસાન પહોંચાડી રહ્યું હોય એવું પ્રાથમિક તમે ટીવી સ્ક્રીન ઉપર અને વિડીયોમાં જોઈ રહ્યા છો. જ્યારે આખા પરિવારને નુકસાન અને પોતાના રહેઠાણ અને મકાનને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. છોકરી પક્ષવાળાએ છોકરા પક્ષના પૂરું આખું નુકસાન પહોંચાડી અને ઘરને અંજામ આપ્યો છે અને આ ઘરને વેરવિખેર કરી નાખ્યો. જ્યારે છોકરા પક્ષવાળા પોલીસ સ્ટેશનની મદદ માગી ત્યારે પોલીસે પણ કીધું કે અત્યારે અમારી પાસે સમય નથી, તમે કાલે આવજો એવું કહીને અત્યારે એમને સાતોતના આપી છે. પણ એક પરિવાર જોડે એટલી આખી ઘર વેખરી જ્યારે તૂટી જતી હોય, જ્યારે એક માણસ દિલથી અને મનથી પણ તૂટી જતો હોય છે આવું પણ ઘણા કેસમાં જોવા મળતું હોય છે. આ વાત તમને અત્યારે દાહોદ સીધા જ આ તમે દાહોદના દ્રશ્યો જોઈ રહ્યા છો. દાહોદના દ્રશ્યો છે સીધા લીમખેડા તાલુકાના દ્રશ્યો છે. લીમખેડા તાલુકાની અંદર એક ખાંખરિયા ગામ છે. ખાંખરિયા ગામની આ ઘટના ઘટી છે ત્યારે અમારા રિપોર્ટરે ત્યાં જાયજો લઈને આખી ઘટનાને આખું ઘર વેરવિખેર જોવા મળ્યું એવી દ્રશ્યો કેમેરામાં કેદ કરીને અમારા સુધી પહોંચાડ્યા. આ તમે જોઈ રહ્યા છો, જે વસ્તુ જોઈ રહ્યા છો દેખાઈ રહ્યું છે તમને કેટલું મોટું નુકસાન થઈ રહ્યું. શું કહેશે બેન, આવો તમને સંભળાવીએ. દાહોદથી રમેશ પરમાર સાથે પારસ રાઠોડ, હિન્દુસ્તાન કે આવાજ. નમસ્કાર.